વરસાદને કારણે સમગ્ર ગુજરાત પાણી પાણી થઈ ગયું છે. જામનગરમાં પાણી ઓસરતા રસ્તો ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. ભાસ્કરની ટીમે વરસાદ બાદ જામનગરની સ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો. શકો જો સીધા દ્રશ્ય ઘરમાં ગારોથી લથપથ છે હાલ, અને સમગ્ર સફાઈની કામગીરી કરી રહ્યા છે. બપોરે અમે આવ્યા, પાણી હતું ત્યારે આવ્યું, હજી માલ અમે ફરતા હતા, જોતી પૂરતી વસ્તુ લીધી, ત્યાં પાછું પાણી આવી ગયું. પછી અમે ભાઈકા નીકળાય એમ નહોતું, અહીં રહેવાય એમ નહોતું, છત લગણ પાણી અડી ગયું હતું, બધું અમારે પલળી ગયું છે, ઇલેક્ટ્રિક પલળી ગયું, અનાજ બધું પલળી ગયું, કપડાં પહેરવાના બધું પલળી ગયું છે. અરે મંદિરના આપ દ્રશ્યો જોઈ શકો છો, મંદિરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. એક બાજુ ઘરની સામગ્રી ઘરવખરી ફ્રીજને તે છે, અને ફ્રીજમાં હાલ તેમની જીવન જરૂરિયાતની વસ્તુ પડી છે, પણ હાલ જીવન જરૂરિયાતની વસ્તુ કંઈ કામની ન હોય તેવું લાગી રહ્યું છે. પાણી આવ્યા ભેગા અમે ઉપર નીકળી ગયા, અહીંયા અમારા બાર જે મોટી ઉંમર ના એને આપણે બચાવ્યા દરવાજો ખોલીને, અને તરત જ ઉપર આવી લાગ્યા, અને 15 જ મિનિટમાં 5 ફૂટ પાણી, અને કોઈ બીજી કોઈ જાણકારી નહીં કે પાટિયા ખોલ્યા છે કે ભાગી જાઓ, તો આપણે થોડું ઘણું ઉપર લઈ લઈશું, ઉપર એક જીવન જરૂરિયાતનું કે કાંઈ લેવાનું નહીં સાહેબ, બધું પૂરું થઈ ગયું. અરે હે ને, ઘઉં પચામણ બગડી ગયા છે. હાલ જામનગરના લોકો પાસે ખાવા પીવાની પણ સગવડ ન હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્ર અને કચ્છની થઈ છે. કચ્છમાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા અતિભારે વરસાદના કારણે માંડવી, મુંદ્રા, ભુજ સહિતના વિસ્તારમાં જળભરાવની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે ભુજ શહેરના ભારતનગર વિસ્તારમાં પણ હમીસર તળાવના ઓગનના પાણી વહી નીકળતા અનેક ઘરોમાં પાણીનો ભરાવો થયો છે. તો ભારતનગર વિસ્તારનો આ માર્ગ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ભુજમાં ધોધમાર વરસાદને કારણે આશાપુરા નગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે, જ્યારે મુંદ્રાના લુણી ગામમાં રસ્તા પર નદી વહેતી થઈ છે. ડુમરાની નદીના પાણીમાં એસટી બસ ફસાઈ હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરતા 11 જિલ્લા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને માહિતી મેળવી છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.